दर्शक मित्रों सुन के आवास न्यूज में आपनो स्वागत छे। वडोदरा शहर स्मार्ट सिटी प्रोजेक्ट अंतर्गत अनेक तड़ाव ने लाखों करोड़ों रुपयाना खर्चे न्यू ब्यूटिफिकेशन करावामां आव्या छे, परंतु आज रोज वडोदरा शहरना गोरवा शाकभाजी मार्केटनी पाछळ मैसागर तड़ावनी घणा लोकोनी फरियाद हती के तड़ावमां मणमूत्रवाळा पाणी छोड़वामां आवी रह्या छे, जेना कारणे मच्छरजन्य रोगना प्रमाण पण वधी रह्या छे। मॉर्निंग वॉक करनारा लोकोने पण असह्य दुर्गंध सहन करवानो वारो आव्यो छे, त्यारे आजरोज टीम गब्बर द्वारा ओचिंती मुलाकात लेता जोवा मळ्यो के पुष्कळ प्रमाणमां गंदगी जोवा मळी, साथे कॉर्पोरेशन द्वारा सुपरवाइजर साथे सिक्योरिटी गार्ड माटे लाखो करोड़ो रुपयानो कॉन्ट्राक्ट पण आपवामां आव्यो छे, परंतु केटलाक तड़ावनी जाळवणी करवा माटे सिक्योरिटी गार्ड पण नथी। वडोदरा शहेरना म्युनिसिपल कमिश्नरशी, મેયરશ્રી, ચેરમેનશ્રીને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી અને ચોક્કસથી આ તળાવની મુલાકાત લેવામાં આવી જેવી ટીમ ગબ્બરની માંગ ઉઠી છે। જો આ તળાવને તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ટીમ ગબ્બર દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની તમામ જવાબદારી પણ વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રીઓની રહેશે, જેવું ટીમ ગબ્બરના આગેવાને જણાવ્યું છે। जय हिंद जय भारत। आज अमारी टीम गब्बरे वडोदराना मेयरनो वॉर्ड नंबर 8 एनी मुलाकात लेता गोरवाना विस्तार में आवेल जे तड़ाव छे एनी स्थिति खरेखर दयनीय छे, साथे साथे जे जड़चर जीवो छे ए मरी रहा छे, आसपास गंदगीनुं साम्राज्य छे। तो अमारी मेयरश्रीने एटली ज विनंती छे कि आप श्री तात्कालिक धोरणे आ तड़ावनी मुलाकात लई आ तड़ावने जे स्मार्ट सिटी अंतर्गत कामगिरी करवामां आवी हती ए कामगिरीने फरीथी करवामां आवे, साथे साथे आ तड़ाव जे पण अधिकारी श्रीनी अंदर आवतुं होय एना पर तात्कालिक धोरणे पगला भरवामां आवे एवी अमारी मांग छे। शुं नाम? कुणाल पटेल, टीम गबरती। વડોદરા શહેરમાં આવેલ જે ગોરવા જે મહીસાગર માતાનું તળાવ કહેવામાં આવે છે આ જગ્યા ઉપર ટીમ ગબ્બર દ્વારા આજે ઉચિંતી મુલાકાત લીધી અને ઘણા રહીશોનો પણ અમને ફોન આવ્યો હતો કે ભાઈ આ જગ્યા ઉપર પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારતું પાણી જોવા મળે છે, સાથે સાથે તળાવની અંદર ગંદકી જોવા મળે છે, ઘણા જે વોકર્સ જે ચાલવા માટે આવતા હોય છે તે લોકોએ દુર્ગંધનો સામનો કરવો પડે છે, સાથે સાથે મચ્છરોનો ત્રાસના લીધે ઘણીવાર તો આજુબાજુના રહીશોને હાલાકી પડી રહી છે। આજે ઓચિંતી મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીંયા આગળ આજે તળાવની કોઈપણ જાતની માવજત કરવામાં નથી આવતી, જે તે સમય પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો કરવામાં આવ્યા હતા અને તળાવો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તળાવો પાછળનું જે મેન્ટેનન્સ કરવાનું જે મેન્ટેનન્સ કરવામાં નથી આવી રહ્યું, સાથે સાથે જે પણ વોર્ડ અધિકારીઓ હોય, વોર્ડના સુપરવાઇઝર હોય, તેઓ દ્વારા કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી નથી, અને આ તળાવની અંદર જે કહેવામાં આવે છે કે વડોદરા શહેરના તમામ તળાવોની અંદર સિક્યુરિટી ગાર્ડ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ આ તળાવની આજુબાજુની અંદર પણ કોઈપણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો। એટલે અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ તળાવને ફરીથી સુંદર આયોજન કરવામાં આવે અને જે પણ અધિકારીઓની બેદરકારી હોય તેવા તમામ લોકો સામે એક્શન લેવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, ટીમ ગબ્બર, વડોદરાથી।